બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં આવેલી પૂજા હોસ્પિટલમાં ગુરુવારે રાત્રે આરોગ્ય વિભાગે ઓચિંતી દરોડો પાડ્યો હતો અને આ દરોડો દરમિયાન પૂજા હોસ્પિટલના તબીબે જે સોનોગ્રાફી મશીન આરોગ્ય ચકાસણી બાબતે ઉપયોગમાં લેતા હતા એ મશીનને સરકારે સીકો મારી સીલ કરવામાં આવ્યું હતું। જિલ્લા આરોગ્ય અધિકારી મનીષ ફેન્સી અને મદદનીશ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જિગ્નેશ હરિયાણી સાથે ધાનેરાના આરોગ્ય અધિકારી પી એમ ચૌધરી ધાનેરા શહેરમાં આવેલી પૂજા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। પૂજા હોસ્પિટલના તબીબી ગાયનેક ડિગ્રી ધરાવે છે। આ તબીબ જે સોનોગ્રાફી મશીન તબીબી બાબતે ઉપયોગમાં લે છે તે બાબતનું કોઈ પણ જાતનું રજીસ્ટ્રેશન ના મળતા આરોગ્ય અધિકારીએ કાયદેસરની કાર્યવાહી કરી હતી। નિયમોને આધીન સોનોગ્રાફી મશીન ધરાવતા હોસ્પિટલ કે તબીબ જે પણ દર્દીની આરોગ્ય તપાસ સોનોગ્રાફી મશીન દ્વારા કરવામાં આવતી હોય એ દર્દીના નામ સાથે તમામ યાદી ધરાવતું રજીસ્ટ્રેશન કરવું જરૂરી બને છે। સાથે અન્ય કોઈ નોંધણી કે કોઈ દસ્તાવેજ ના મળતા આરોગ્ય અધિકારી મનીષ ફેન્સી દ્વારા 1994 એક્ટ પીસીપી એન્ડ ડીડીટી પ્રમાણે હોસ્પિટલને નોટિસ આપી સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું છે। મોડી રાત સુધી ચાલેલી આ તપાસ અંગે વધુ વિગત જિલ્લા આરોગ્ય અધિકારીએ આપી હતી। અમને બાતમી મળી હતી કે ધાનેરા ખાતેના પૂજા હોસ્પિટલ ખાતે ગર્ભિણી પરીક્ષણ થતું હોય છે તેના ભાગરૂપે ડીકો ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। ડીકો ઓપરેશનમાં સાબિત થયું હતું કે ડૉક્ટર દ્વારા જે પીસીપીડી એક્ટના નિયમ અને કલમો અને રૂલ્સ મુજબ જે બી રેકર્ડ રજીસ્ટ્રેશન નિભાવવાનું હોય, ફોર્મ એપ ભરવાનું હોય છે, પાવતી નિભાવવાની હોય છે, ઉપડી રજીસ્ટ્રેશન સોનોગ્રાફી એને પણ દરેકના સગર્ભાના અંગૂઠાને સહીઓ લેવાની હોય છે એ બાબતે ડૉક્ટર દ્વારા જરૂરી કાર્ય કરવામાં આવી નથી, જે અંતર્ગત ભાગરૂપે અમે એમને નોટિસ આપી છે। અત્યારે હાલમાં મશીન સીલ કરે છે, આગળની કાર્યવાહી એમના જવાબના આધારે આગળ ધરવામાં આવશે।